संकट गुजरात राज्य पर मंडराई रह्यू छे, ज्यारे राज्य सरकार तेमज तमाम मंत्री आगोतरी तैयारीओथी सज्ज छे। संभवित वावाझोड़ाना पगले राजकोटनी सुप्रसिद्ध सेलर्स होस्पिटले इमरजेंसी सारवारनी सेवा शुरू करी छे। वावाझोड़ानी स्थिति काबूमां न आवे त्यां सुधी होस्पिटल खाते निष्णात डॉक्टरनी टीम, मेडिकल ऑफिसर तथा नर्सिंग स्टाफ 24 कलाक स्टेन्डबाय रहेशे। वीजनी अगवडता न पड़े ए माटे बे जनरेटरनी सुविधा राखवामां आवी छे। सेलर्स होस्पिटलना MD डॉक्टर धवल गोधाणी परिस्थितिनुं सतत मॉनिटरिंग करी रह्या छे। सारवार अर्थे ખસડાયેલા દર્દીઓને ઇક્વિપમેન્ટ, OT તથા ICU સગવડ પૂરી પાડવામાં આવશે, ત્યારે સંપૂર્ણ ઇમરજન્સી સારવાર વિશેની વિસ્તૃત માહિતી સેલસ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ધવલ ગોધાણીએ પૂરી પાડવામાં આવી હતી। બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે તંત્રની તૈયારીઓ શરૂ છે, ત્યારે રાજકોટ IMA અને સૌરાષ્ટ્રની અગ્રીમ સેલેસ હોસ્પિટલના ડોક્ટર ધવલ ગોધાણીની પણ તૈયારીઓ શરૂ છે। દર્દીઓને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે સેલેસ હોસ્પિટલ ખાતે 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે। ધવલ સર, અત્યારે સારવાર અર્થે પહેલાં તો ઇમરજન્સીની તૈયારીઓ કેવી છે? બિપરજોય વાવાઝોડાના પગલે આપણને ખ્યાલ છે કે જો સંભવિત વાવાઝોડું અહીંયા રાજકોટ ઉપર ત્રાટકે તો એના માટે જે અમારે ઇમરજન્સીમાં હોસ્પિટલની સર્વિસીસ છે એમાં કોઈ ખલેલ ના પહોંચે એના માટે થઈને અમુક ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે। લાઈક જો લાઇટ સૌથી મોટી તકલીફ વાવાઝોડામાં લાઇટ જતી રહેવાની હોય છે, તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિસ્ટર્બ ના થાય એટલા માટે જનરેટર અને એની સાથે એક અલાયદું બેકઅપ જનરેટર પણ, કે જો જે ઇન્સ્ટોલ કરેલું જનરેટર જો ફેલ થાય તો બીજું પણ બેકઅપ જનરેટર સાથે રાખી અને સારવાર માટે અમે દરેક વિભાગ કાર્યરત રહીએ એ રીતે અમે તૈયારી કરી છે। આ ઉપરાંત ઘણી વખત એવું પણ થાય છે કે મોબાઈલ ટાવર આપણા કામ નથી કરી રહ્યા હોતા, તો અમે એના માટે હેલ્પલાઇન નંબરમાં અમારા લેન્ડલાઇન નંબર છે અને એના સિવાય પણ અમારા જે ઇમરજન્સી સર્વિસીસના અમારા ડૉક્ટરોના પણ અલગ લેન્ડલાઇન નંબરની વ્યવસ્થા કરીને રાખી છે કે જેથી કરીને ક્યારેય પણ કોઈ પણ એવી કન્ડિશનમાં જો કોન્ટેક કરવાનો થાય અને મોબાઈલ બંધ હોય તો પણ આપણે એમને પહોંચી શકાય ઇમરજન્સીમાં ગમે ત્યારે, અને જોડે જોડે એમ્બ્યુલન્સ અને સ્ટેન્ડબાય તમામ ઉપકરણો કે જેમાં બેટરી ઓપરેટેડ છે, કે સપોઝ કે લાઇટ ના આવે કે કંઈ પણ થાય તો અડધી કલાક સુધી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી શકે એ રીતે બધા વેન્ટિલેટર, ડિફેબ્રિલેટર છે, મોનિટર છે, બધું જ આપણે સ્ટેન્ડબાય રાખેલું છે। મેન પાવરની વાત કરીએ તો મેન પાવર કઈ રીતના કાર્યરત છે, ડોક્ટરની ટીમ કેવી રીતના કાર્યરત રહેશે? મેન પાવરમાં આપણે અહીંયા અમે હોસ્પિટલ ખાતે પણ તમામ નર્સિંગ સ્ટાફ, તમામ પેરામેડિકલ સ્ટાફને ઘરે પગે રહેવાની સૂચના આપી છે કે જેટલી લોકોને આપણે અત્યારે અમારે ડ્યુટી ઉપર હોય કે ના હોય બધાને જ અહીંયા હોસ્પિટલ જ અમે રાખવાના છીએ, જેથી કરીને જો વાવાઝોડાની પરિસ્થિતિમાં કોઈને પેશન્ટને જરૂર પડે તો અમારે સ્ટાફની પૂરેપૂરી વ્યવસ્થા રહીએ, ડૉક્ટર પણ બધા અહીંયા જ રહેવાના છે જેથી કરીને કોઈ પણ ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં વાવાઝોડું હોય તો પણ અહીંયા કોઈ પણ પેશન્ટ આવે તો એને સારવાર મળી રહે। એક તરફ અત્યારે જે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક સતત મોનિટરિંગ આપના દ્વારા કરવામાં આવતું હશે, તો આ મોનિટરિંગ કઈ રીતનું રહેશે? અત્યારે અમે કાલે જ કમલમ ખાતે જ્યારે અમારી IMA બેઠક હતી, જે શ્રી આપણા રાજકોટના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલ અને દર્શિતા મેડમ અને હું મુકેશ દોશી સર અને બધા લોકો જોડે આપણે ત્યારે અમારે આના માટે સમીક્ષા બેઠક જે હતી એમાં પછી એ રીતે જ નક્કી થયેલું છે કે અમે એક ડૉક્ટરોની ટીમ બનાવશું, જે અલગ અલગ ટીમ અલગ અલગ ઝોનમાં કાર્યરત રહેશે અને તમામ સ્ટાફ, ઇમરજન્સી વ્હીકલ્સ, એમ્બ્યુલન્સ અને અલ્ટરનેટિવ કમ્યુનિકેશનની વ્યવસ્થા સાથે તમામ લોકો ખડે પગે 3 દિવસ સુધી હાજર રહેવાના છે। સઘન સારવારની વાત કરીએ તો તેની તૈયારીઓ કઈ રીતની રહેશે? એટલે ઇમરજન્સીમાં વાવાઝોડામાં મોટાભાગે આપણે જોઈએ તો ઈજામાં ટ્રોમા હોય છે, પોલીટ્રોમા હોય છે, ઇલેક્ટ્રિક શોક લાગે, કંઈ વસ્તુ એક્સિડન્ટ હોય છે, તો એના માટે અમારે અહીંયા ટ્રોમા સર્જન, ન્યુરોસર્જન અને જનરલ સર્જન તમામ ફૂલ ફ્લેજ ફૂલ ટાઈમ અહીંયા હાજર છે અને તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓપરેશન થિયેટરની સુવિધા સાથે અને ફૂલ ફ્લેજ આપણે ક્રિટિકલ કેર માટે ICU પણ વ્યવસ્થા કરેલી છે। એક કહેવાય ને, હાલ અત્યારે આફતો વચ્ચે ખૂબ સારી તંત્રની કામગીરી છે, પણ હંમેશા સેલેસ હોસ્પિટલ કુદરતી હોય કે કૃત્રિમ આફતો વચ્ચે સતત કાર્ય કરતું રહ્યું છે, શું કહેવું છે એના ઉપર ને આજે તમારી સાથે જે ટીમ જોડાયેલી છે એના માટે શું કહેવું? સેલેસ હોસ્પિટલ જ્યારથી અમે સ્થાપના કરી ત્યારથી એક જ હેતુ હતો કે આપણે જરૂરિયાતમંદ દર્દીઓની સારામાં સારી સારવાર કરી શકીએ અને આ એક માનવતાના અભિગમ સાથે કામ કરી શકીએ એ આશયથી જ અમે આ હોસ્પિટલ ચાલુ કરેલી અને અત્યાર સુધી
મોટા ભાગે આપણે સૌરાષ્ટ્રના ઘણા બધા દર્દીઓને સારામાં સારી સારવાર આપી અને આપણે હસતા ખેલતા ઘરે મોકલેલા છે. અને વાવાઝોડામાં પણ અમારી એ જ રહેશે કે ગમે એ થાય, પૈસાના અભાવે કોઈને સારવાર ના મળે એવું ના ચાલે, અને એક પણ કેઝ્યુઅલ્ટી ના થાય અને સરસ રીતે આપણે વાવાઝોડામાંથી આ પસાર થઈ જાય એના માટેની બધી તૈયારી કરેલી છું. તો આ હતા ડૉક્ટર ધવલ ગોધાણી, ખાસ વાવાઝોડાની અસર પર અત્યારે તેઓ ખાસ જે મોનિટરિંગ એમનું ચાલી રહ્યું છે, જે રીતે અત્યારે ઇમરજન્સીની સેવાઓની જે ફરજ બજાવવામાં આવી રહી છે હોસ્પિટલ ખાતે, ને સાથોસાથ કોઈ પણ વ્યક્તિને પૈસાના અભાવે સારવાર ન મળે તેનું પણ તકેદારી રાખવામાં આવી છે, અને સ્ટેન્ડ બાયમાં સતત 24 કલાક મેન પાવર માટે એમના પેરામેડિકલ ઓફિસર્સ, એમના નર્સિંગ સ્ટાફ, એમના ડૉક્ટરની ટીમ સતત ખડેપગે રહેશે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે પ્રતિપાલ સિંહ જાલા, અબ તક ચેનલ રાજકોટ.